હેલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાન્ડર્ડ 10th ની અંદર અને સ્ટાન્ડર્ડ 9th ની અંદર એક એવો ક્વેશ્ચન, તમે સ્ટાન્ડર્ડ 9th માં એકદમ આને સ્ટડી કરી ગયા છો કે કોઈ વ્યક્તિ છે એનો ઇન્ટરવ્યુ હશે, એ ઇન્ટરવ્યુને તમારે શું કરવાનું, તો કે રીડ કરવાનો, ઠીક છે? ઇન્ટરવ્યુ તમારે એને રીડ કરી અને પછી જે કંઈ એના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને તમારે એના આન્સર આપવાના છે. કઈ રીતના છે જુઓ, અહીંયા અહીંયા એક વ્યક્તિ છે રમીલા અને એક છે તુષાર, એ બે વચ્ચે કંઈક વાતચીત ચાલુ છે. શું છે વાતચીત ચાલુ? તો તુષાર એને રમીલા કરીને વ્યક્તિ એવું કહે છે કે મે કમ ઇન સર. તુષાર કહે છે કેમ ઇન પ્લીઝ, હેવ એ સીટ. એને બેસવાનું કહે છે, હેવ એ સીટ. રમીલા કહે છે થેન્ક યુ સર. તો તુષારે કીધું વેલકમ, ટેલ મી સમથિંગ અબાઉટ યુ. ટેલ મી સમથિંગ અબાઉટ યુ મીન્સ કે અહીંયા પૂછે છે. તો રમીલાએ એવું કીધું છે કે વેલ સર, આઈ હેવ કમ્પ્લીટેડ માય SSE, સેકન્ડરી સ્કૂલ જે સર્ટિફિકેટ છે મેં કમ્પ્લીટેડ કરેલું. એન્ડ HSE છે, આ બે જે SSE અને HSE બે છે વિથ ડિસ્ટિંક્શન, ડિસ્ટિંક્શનથી કમ્પ્લીટ કર્યું છે. એન્ડ ગ્રેજ્યુએશન વિથ ફર્સ્ટ ક્લાસ. આ જે બધી માહિતીઓ છે આપણે યાદ રાખશું કે એણે પોતે જ્યારે ઇન્ટરવ્યુ દેવા આવી ત્યારે શું કીધું છે એમ. અને રિસન્ટલી એટલે હમણાં જ, અથવા તો આ વર્ષે જ, હમણાં જ થોડા સમયમાં એણે શું કર્યું છે રિસન્ટલી, કમ્પ્લીટેડ માય BEd વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ. એણે પોતાનું જે BEd છે ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે પાસ આઉટ કર્યું છે. તુષાર કે ગુડ, ડુ યુ હેવ એની ટીચિંગ એક્સપિરિયન્સ એટ સ્કૂલ? ટીચિંગ એક્સપિરિયન્સનો ક્વેશ્ચન છે, એટલે એને ક્વેશ્ચન કર્યો છે. તો ટીચિંગ એક્સપિરિયન્સ વિશે શું કે છે રમીલા? કે નો સર, નોટ એટ સ્કૂલ. મને સ્કૂલનો એક ટીચિંગ એક્સપિરિયન્સ નથી. તો પછી શેનો એક્સપિરિયન્સ છે? તો કે આઈ એમ રેન્ડિંગ માય સર્વિસ, હું મારી સેવા બજાવું છું ઇન એ કોચિંગ ક્લાસ. હું એક કોચિંગ ક્લાસ છે એમાં મારી સેવા આપું છું. તુષાર કે છે વેલ, હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ધેર? એક કોચિંગ ક્લાસમાં તમે કેટલો સમયગાળો આપો છો ત્યાં? તો રમીલા 2 hours ડેઈલી, દરરોજના હું કે 2 કલાક કોચિંગ ક્લાસમાં જાઉં છું, ઠીક છે. હાઉ મચ ડુ યુ ગેટ? હાઉ મચ ડુ યુ ગેટ મીન્સ સેલેરી, તમને શું આપતા હશે એમાં, તો એના માટે તમને શું સેલેરી મળતી હશે એવું પૂછે છે. તો રમીલા કહે છે 10,000. એને 10,000 મળે છે. તુષાર કહે છે ઓકે, યુ કેન ગો નાવ, વી વિલ ઇન્ફોર્મ યુ લેટર. તમે અત્યારે જઈ શકો છો, હું તમને પછી ઇન્ફોર્મ કરીશ. એટલે હજી એને જોબમાં રાખ્યા છે કે નથી રાખ્યા આપણને ક્લિયર આઉટ અહીંયા ડાયલોગમાં કરેલું નથી, ઇન્ટરવ્યુમાં નથી. તો હવે આપણે ક્વેશ્ચન રીડ કરીએ કે વિચ એક્ઝામ હેઝ રમીલા પાસ્ડ રિસેન્ટલી? રિસન્ટલી રમીલાએ કઈ એક્ઝામ પાસ આઉટ કરી છે? તો યાદ હોવું જોઈએ કે અહીંયા જે રમીલા જ્યારે પોતાની સમથિંગ અબાઉટ યુમાં જ્યારે પોતાના વિશે કહેતી હતી ત્યારે એને SSE કીધું હતું, HSE કીધું હતું, ગ્રેજ્યુએશન કીધું હતું, પણ લાસ્ટ સેન્ટેન્સ કીધું હતું કે રિસન્ટલી આઈ હેવ. તો તમારે રિસન્ટલી રમીલા હેઝ કમ્પ્લીટેડ હર BEd. એને પોતાનું BEd કેટલું છે? તો કેવી રીતના? તો કે વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ પણ એને BEd કરેલું છે. ઓકે, એકદમ ઇઝી છે. જેમ આની પહેલા ડેટા આપણે જોયા હતા ને એ ડેટા જેવું જ છે. વેરી ઇઝી. રમીલા ઇઝ વર્કિંગ એઝ અ ટીચર ઇન એ સ્કૂલ. ક્વેશ્ચનમાં એને પૂછ્યું તમારું એક્સપિરિયન્સ છે સ્કૂલમાં? એને ચોખ્ખી ના પાડી હતી, નો સર. શું કીધું હતું એને? નો સર, નોટ એટ સ્કૂલ. એને સ્કૂલમાં એક્સપિરિયન્સ નથી, એ તો પોતાની જે સર્વિસ છે રેન્ડર કરતી ક્યાં, કોચિંગ ક્લાસમાં. તો અહીંયા તો એવું લખ્યું છે કે રમીલા ઇઝ વર્કિંગ એઝ અ ટીચર ઇન એ સ્કૂલ. તો આવશે એમાં ફોલ્સ, ખોટું છે. હા, કોચિંગ ક્લાસ લખ્યું હોત તો ટ્રુ થાત, પણ કોચિંગ ક્લાસ નથી. હાઉ મચ ટાઈમ ડઝ રમીલા સ્પેન્ડ એવરી ડે ફોર ટીચિંગ? ટીચિંગ માટે રમીલા છે એ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે? ટીચિંગ તો કરે છે, પોતાની સર્વિસ છે ટીચિંગ ફિલ્ડમાં એની આપે છે, પણ કોચિંગ ક્લાસમાં આપે છે. અને કેટલું હતું? તો કે 2 hours ડેઈલી, ડેઈલીના 2 hours. તો અહીંયા જુઓ, હાઉ મચ ટાઈમ ડઝ રમીલા, તો રમીલા સ્પેન્ડ્સ, સ્પેન્ડમાં સ્પેન્ડ્સ કર્યું, કેટલો ટાઈમ? તો કે 2 hours. બાકીના શબ્દો છે ગોઠવી દો, એવરી ડે ફોર ટીચિંગ. ક્લિયર?
નેક્સ્ટ ઇઝ રમીલા સિલેક્ટેડ ઇન ધ ઇન્ટરવ્યુ એવું કહે એવું કે રમીલા છે એ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ તો ના એવું તો કઈ ચોખ્ખું નથી કર્યું એટલા માટે કહે છે કે નો રમીલા હેઝન્ટ સિલેક્ટેડ યેટ આ પૂર્ણ વર્તમાન કાળમાં તમારે એનો જવાબ આપવાનો હોય તો મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન છે હે આપણને ફટાફટ આવડી જાય બે કે ત્રણ વાર તમારા ઇન્ટરવ્યુ રીડ કરો તો તમને ક્વેશ્ચન પ્રમાણે તમને આન્સર લખતા આવડી જાય છે ઓકે થેન્ક યુ